हेलो एवरीवन, आई स्नेहा मराठे, असिस्टेंट प्रोफेसर पीजी डिपार्टमेंट ऑफ लॉ एसपी यूनिवर्सिटी. आई वेलकम माय स्टूडेंट फॉर द लेक्चर ऑफ सब्जेक्ट ऑफ ज्यूरिसप्रूडेंस. टुडे आई विल बी कवरिंग टॉपिक फ्रॉम यूनिट 2, दैट इज स्टेट एंड सोवेरेनिटी. नाउ वी विल स्टार्ट विद द डेफिनेशन ऑफ सोवेरेनिटी एंड द स्टेट. नाउ फर्स्ट, व्हाट इज स्टेट? हॉलैंड डिफाइंड स्टेट एज अ न्यूमेरस असेंबलेंस ऑफ द ह्यूमन बींग्स generally occupying certain territory among whom the will of the majority wields. And it is by the strength of such majority or class it prevails against the number who oppose it. It means that the state is based and defined under particular state and territory, and where the majority of people have their own say, their opinion, and they wins against the whom they are opposite to, right? It means that એનું કહેવાનું એવું છે કે આપણે અહીંયા એસ્ટાબ્લિશ કરવાનું છે રિલેશનશિપ બિટવીન સ્ટેટ શું છે અને સોવેરેનિટી શું છે. સ્ટેટ એટલે જે આપણે કહીએ છીએ કે જે આપણે સ્ટેટની ડેફિનેશન જ્યારે પણ આપણે લોમાં સ્ટેટ વર્ડનો યુઝ કરીએ છીએ તો આપણે એક ઓથોરિટીને, જ્યારે એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને સ્ટેટ તરીકે સંબોધીએ છીએ. અને સોવેરેનિટી એટલે સાર્વભૌમત્વ, એટલે જે સર્વોપરી છે, જેની પાસે સુપ્રીમ ઓથોરિટી છે, પાવર છે, એને સાર્વભૌમત્વ કહેવાય છે. હવે સ્ટેટ અને સોવેરેનિટી વચ્ચે શું રિલેશન છે? જેમ આપણે કહી શકીએ કે વી આર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ સોવેરિન કન્ટ્રી, કેમ કે આપણે સ્વતંત્ર છીએ, આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ, આપણે સોવેરિન છીએ. આપણે આપણો જે દેશ છે એ બીજા કોઈ પણ દેશ પર અવલંબન નથી, એની પર ડિપેન્ડન્ટ નથી, અને એ લોકો પોતાની જાતે ડિસિઝન લઈ શકે છે. એમના નેશનલ, ઇન્ટરનેશનલ લેવલના જે પણ ડિસિઝન હોય એ આપણા દેશના લોકો જાતે કરીને અને આપણા દેશના લીડર્સ જાતે લઈ શકે છે, એટલે આપણે એને સોવેરિયન કન્ટ્રી કહીએ છીએ. હવે સાલમન ડિફાઇન્સ સ્ટેટ એઝ અ સોસાયટી ઓફ મેન એસ્ટાબ્લિશ્ડ ફોર ધ મેન્ટેનન્સ ઓફ ઓર્ડર જસ્ટિસ વિધિન ધ ડિટર્મિન્ડ ટેરિટરી બાય વે ઓફ ફોર્સ. એટલે સાલમનનું કહેવાનું એવું છે કે સ્ટેટ કોને કહી શકાય કે જે એક લિમિટેડ બાઉન્ડ્રીથી, જેની એક બાઉન્ડ્રી છે, જે એક સ્પેસિફિક ટેરિટરીમાં લોકો રહે છે અને એ લોકોને એકબીજા જોડે બાંધી રાખવા માટે, ટુ પ્રિવેલ ધ પ્રોપર લો એન્ડ ઓર્ડર, એ જેમાં પ્રોપરલી જે લો મેન્ટેન થવું જોઈએ એના માટે એમને જે એક બાઇન્ડિંગ ફોર્સ બાંધી રાખે છે એને આપણે સ્ટેટ કહી શકાય છે. હવે જ્યારે સ્ટેટની વાત કરીએ છીએ ત્યારે વોટ આર ધ બેઝિક એલિમેન્ટ ઓફ ધ સ્ટેટ? દેર આર ફોર બેઝિક એલિમેન્ટ ઓફ સ્ટેટ. ફર્સ્ટ ઇઝ પોપ્યુલેશન. જ્યારે કોઈ પણ આપણે વસ્તુને, જ્યારે કોઈ પણ એને સ્ટેટ ક્યારે કહી શકાય કે જ્યારે એની અંડરમાં એક સ્પેસિફિક પોપ્યુલેશન હોય. વિધાઉટ પોપ્યુલેશન કોઈ પણ સ્ટેટ એક્ઝિસ્ટ કરી શકતું નથી. એટલે સૌથી મહત્વનો ફર્સ્ટ એલિમેન્ટ ઓફ એની સ્ટેટ ઇઝ ધ પોપ્યુલેશન. બીજો જે એલિમેન્ટ મહત્વનો છે એ છે ટેરિટરી. જ્યારે કોઈ પણ સ્ટેટની વાત કરીએ છીએ ત્યારે એની ટેરિટરી ડિફાઇન કરવામાં આવેલી હોય છે. જ્યારે આપણે રાજ્ય સરકારની વાત કરતા હોઈએ અને જ્યારે સ્ટેટ ઓફ ગુજરાત, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, ત્યારે એ પર્ટિક્યુલર સ્ટેટ જોડે એનો વિસ્તાર, એની જે ટેરિટરી છે, એની બાઉન્ડ્રી સંકળાયેલી છે કે એ બાઉન્ડ્રીની અંદર જેટલા લોકો રહે છે, એ બાઉન્ડ્રીની અંદરનું જેટલું પણ ટેરિટરી છે એ બધા એ લોથી બંધાયેલા છે. એટલે સ્ટેટનું ફર્સ્ટ એલિમેન્ટ પોપ્યુલેશન છે કે પર્ટિક્યુલર સ્ટેટમાં જે રહેતા લોકો છે એ લોકોને એ લો લાગુ પડે છે. જે પણ લો સ્ટેટ ઓફ ગુજરાતમાં બનેલો છે, લેન્ડ લો છે, એ ગુજરાતના પોપ્યુલેશનને લાગુ પડે છે. એ ગુજરાતના ટેરિટરીમાં જેટલી બાઉન્ડ્રી છે આપણી ગુજરાતની, એની અંદર જેટલા લોકો વસવાટ કરે છે એ લોકોને લાગુ પડે છે. એટલા માટે એ સ્ટેટના બેઝિક બે એલિમેન્ટ, ફર્સ્ટ ઇઝ પોપ્યુલેશન, સેકન્ડ ઇઝ ટેરિટરી, ત્રીજો એલિમેન્ટ છે ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટને શું કહી શકાય? ધ સ્ટેટ ઇઝ ગવર્ન વિથ ધ મશીનરી થ્રુ વિચ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કન્ટ્રી ઇઝ કેરીડ ઓન. અકોર્ડિંગ ટુ સેલમેન, પોલિટિકલ ઓર સિવિલ પાવર આર પાવર્સ વેસ્ટેડ ઇન અ પર્સન ઓન ઓર બોડી. ઇટ મીન્સ દેટ સેલમેન્ટ કહે છે કે ગવર્મેન્ટ એટલે જે પણ એક મશીનરી છે જે એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે ટુ ગવર્ન દેટ પર્ટિક્યુલર પોપ્યુલેશન, ટુ ગવર્ન દેટ પર્ટિક્યુલર સ્ટેટ, એની ગવર્મેન્ટ કહેવાય છે. ઇટ ઇઝ અ મશીનરી. એ કોઈ એવી વસ્તુ નથી કે જે પહેલેથી છે. એ આપણે જ પોલિટિકલી એને પોલિટિકલ અને સિવિલ રાઇટ આપીએ છીએ, એને પાવર આપીએ છીએ. એન્ડ હાઉ વી આર ગિવિંગ ધેમ ધ રાઇટ?
अंडर द कॉन्स्टिट्यूशन और अंडर द पर्टिक्युलर स्टेट्यूट एक्ट के जे एन्फोर्सेबल एक्ट है एना अंडर में आपणे पर्टिक्युलर ऑथोरिटीज ने एक्जिक्यूटिव बॉडीज ने अपने पॉवर आपीए छे अने दे बिकम्स अ गवर्मेंट दे बिकम्स अ गवर्मेंट मशीनरी टू रेग्युलेट टू कंट्रोल दैट पर्टिक्युलर स्टेट एटले त्रीजो एलिमेंट स्टेट नो महत्वनो एलिमेंट छे ए गवर्मेंट छे द फोर्थ एलिमेंट इज सोवेरेनिटी सोवेरेनिटी कोईपण स्टेट जयरे तमे स्टेट नी वात करो छो त्यारे ए सोवेरेनिटी इम्पोर्टेंट वस्तु छे केम के ज्यां सुधी स्टेट सोवेरियन नहीं होय सार्वभौमत्व नहीं होय त्यां सुधी ए स्टेट पोताना डिसीजन ए गवर्मेंट पोते चाली शके नहीं केम के मशीनरी पासे जो पावर नहीं होय जे आपणे कहीए छे के मशीनरी एटले एक्जिक्यूटिव जे प्रेसिडेंट छे एना काउंसिल ऑफ मिनिस्टर छे आ बधाने वी आर गीविंग देम the authority under the constitution if they are not having any authority then they cannot control they cannot govern the nation properly and that is why to govern any nation properly the sovereignty plays a very important role એટલે sovereignty બહુ અગત્યનું અંગ છે એનું sovereignty એટલે સાર્વભૌમત્વ જ્યાં સુધી આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં નહોતા જ્યારે વેન વી વર ઇન બ્રિટિશ ઇન્ડિયા ત્યારે આપણી જે કન્ટ્રી હતી તે બ્રિટિશ ઇન્ડિયાના નામે ઓળખાતી હતી કેમ કે આપણે બ્રિટિશર્સની અંડરમાં હતા સ્વતંત્ર નહોતા એટલે આપણા જે દેશના જે કાયદા હતા એના પર બધા પર બ્રિટિશર્સનું ઇન્ફ્લુઅન્સ હતું અને વી હેવ ટુ ટેક ધેર પરમિશન આપણે એમના પરમિશનથી જ બધી વસ્તુ કરી શકતા હતા આપણા દેશના લોકો જે ગવર્મેન્ટમાં હતા જે પણ ઘણા લોકો આપણા દેશના લોકો પણ હતા કે જે અમુક ઓથોરિટીઝ પર હતા પણ એ લોકો પોતાની રીતે કોઈ પણ ડિસિઝન લઈ શકતા ન હતા બીકોઝ વી વર નોટ સોવરિયન કન્ટ્રી દેટ ટાઈમ એટલે સ્ટેટના બેઝિક ચાર એલિમેન્ટ છે ફર્સ્ટ ઇઝ પોપ્યુલેશન સેકન્ડ ઇઝ ટેરિટરી થર્ડ ઇઝ ગવર્મેન્ટ એન્ડ ફોર્થ ઇઝ સોવરિનિટી ધીસ ફોર એલિમેન્ટ કન્સ્ટિટ્યુટ અ સ્ટેટ હવે સ્ટેટના બેઝિક કયા કયા ફંક્શન છે તો સ્ટેટ ઇઝ હેવિંગ બેઝિક ટુ ટાઈપ્સ ઓફ ફંક્શન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ધ બેઝિક પ્રાઇમરી ફંક્શન ઇઝ નેશનલ ડિફેન્સ નેશનલ સિક્યોરિટી ઓર વોર ઇટ મીન્સ દેટ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ એની સ્ટેટ ઇઝ ટુ મેન્ટેન ટુ સેફ ગાર્ડ દેર પોપ્યુલેશન જ્યારે આપણે સ્ટેટની વાત કરીએ સ્ટેટ ઓફ ઇન્ડિયા યુનિયન ઓફ ઇન્ડિયા આપણે જે કહીએ છીએ એનું સૌથી અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ પ્રાઇમરી ફંક્શન શું છે કે દેશના લોકોને સુરક્ષિત રાખવા અગેન્સ્ટ નેશનલ ડિફેન્સ એટલા માટે જે આપણે નેશનલ ડિફેન્સ આર્મીઝ અને બધા અલગ અલગ નેવી આ બધી જે ફોર્સીસ છે વોટ દે આર ડુઈંગ દે આર કીપિંગ અસ સેફ ફ્રોમ એક્સટર્નલ એગ્રેશન અને બહારના જે લોકોનું જે વોર થાય છે બહારના નેબરિંગ કન્ટ્રીઝનું જે પણ અટેક થાય છે એ બધાથી આપણને સિક્યોર કરે છે એન્ડ ધીસ ઇઝ ધ વેરી પ્રાઇમરી ફર્સ્ટ ફંક્શન ઓફ એની સ્ટેટ કોઈપણ સ્ટેટે એ પહેલું ધ્યાન રાખવાનું હોય છે ધીસ વી કેન ઇવન ઓબ્ઝર્વ ફ્રોમ અવર હિસ્ટ્રી જ્યારે કિંગડમ્સ હતા જ્યારે રાજ્યો હતા એટલે રાજાઓ મહારાજાઓ હતા એ વખતે પણ એમનું સૌથી મહત્વનું શું કામ હતું કે બહારનો કોઈ પણ રાજા કે બહારનો કોઈ વ્યક્તિ જો કોઈ પણ એ રાજ્ય પર અટેક કરે તો એ લોકોને કેવી રીતે સાચવવાનું એ લોકોને સુરક્ષિત રાખવાનું એ એમનું કામ હતું એ જ રીતે સ્ટેટનું પણ હમણાં એ જ કામ છે સૌથી ફર્સ્ટ પ્રાઇમરી ફંક્શન ઇઝ દેટ એન્ડ ધ સેકન્ડ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઇઝ પ્રાઇમરી The second primary function is to maintenance of law and order within the particular state. It means that administration of law. એટલે કોઈ પણ જે સ્ટેટ છે એને પ્રોપરલી ચલાવવા માટે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે એ બધું વ્યવસ્થિત ચાલવું જોઈએ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર થવું જોઈએ એ બધું જાળવવાનું કામ પણ સ્ટેટનું હોય છે ધીસ આર ટુ ધ બેઝિક પ્રાઇમરી ફંક્શન ઓફ એની સ્ટેટ Now we are looking into the secondary law. What are the secondary function of state? પ્રાઇમરી ફંક્શન જોયા કે જે વોર છે કે નેશનલ ડિફેન્સ છે બહારના લોકોથી જે સેફગાર્ડ કરવાનું છે એ મેઇન કામ છે અને જે સેકન્ડરી ફંક્શન છે એ છે લો એન્ડ ટેક્સેશન લેજિસ્લેશન એન્ડ ટેક્સેશન ઇટ મીન્સ દેટ કે જ્યારે કોઈ પણ આપણે સ્ટેટને પ્રોપરલી ચલાવવું હોય તો એના માટે લો બનાવવા પડે લેજિસ્લેશન બનાવવું પડે તો એ ફોલો કરીને લોકો એને પ્રોપરલી ચલાવી શકે છે ટુ
એટલે નવા લો ઘડવા અને એને પ્રોપરલી મેન્ટેન કરવા, એને લોકો પ્રોપર ફોલો કરે એનું ધ્યાન રાખવું, અને ટેક્સેશન લઈને લોકો પાસેથી ટેક્સીસ કલેક્ટ કરીને આપણે જે ઓવરઓલ ડેવલપમેન્ટનું કામ છે એ સારી રીતે કરી શકીએ છીએ. એટલા માટે સ્ટેટનું સેકન્ડરી ફંક્શન જે છે એ લેજિસ્લેટિવ એન્ડ ટેક્સેશન છે. એવરી સ્ટેટ ઇઝ બિકમિંગ, કેમ કે બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજકાલ એવરી સ્ટેટ ઇઝ બિકમિંગ વેલફેર સ્ટેટ. જ્યારે વેલફેર સ્ટેટની વાત આવે છે તો દરેકે દરેક ગવર્મેન્ટનું એક કોન્સન્ટ્રેશન કે ફોકસ એ હોય છે કે એની જે પોપ્યુલેશન છે એને વધુ ને વધુ સુવિધાઓ આપવી. જેમ આપણે કહીએ છીએ કે આપણને રાશનના ફૂડ ગ્રેઇન્સ મળે છે, પછી અનાજ મળે છે, હેલ્થકેર ફેસિલિટીઝ મળે છે, ફ્રી કોસ્ટમાં હેલ્થકેર ફેસિલિટીઝ મળે છે. ધીસ ઓલ કમ્સ અંડર ધ વેલફેર સ્કીમ્સ. એન્ડ આ વેલફેર સ્કીમ દરેકે દરેક જે કન્ટ્રી છે જે ડેવલપિંગ થઈ રહી છે કે જે ડેવલપ થઈ ગઈ છે એ બધાનું ફાઇનલ ગોલ એવું હોય છે કે લોકોને વેલફેર સ્ટેટ બનવું છે, જેથી કરીને એ લોકોના પોપ્યુલેશનને વધુ ને વધુ ડેવલપ કરી શકે, એ લોકોને વધુ ને વધુ ફેસિલિટીઝ પ્રોવાઈડ થઈ શકે. એના પછી જે યુનિયન છે, કોઈ પણ સ્ટેટ છે એ બે ટાઈપનું હોઈ શકે. એક તો યુનિયન હોઈ શકે, જેમ આપણે કહીએ છીએ કે ઇન્ડિયા ઇઝ ધ યુનિયન ઓફ સ્ટેટ. એટલે આપણો જેમ આપણે ફેડરલ કન્ટ્રી કહીએ છીએ, વી આર સ્યુડો ફેડરલ ઇન નેચર બીકોઝ અલગ અલગ સ્ટેટને પણ એની એક ઓથોરિટી છે અને એક યુનિયન એટલે કેન્દ્ર સરકારને એની એક અલગ ઓથોરિટી છે. સો ઇટ ઇઝ અ સ્યુડો ફેડરલ કાઇન્ડ ઓફ ઓથોરિટી વી આર લિવિંગ ઇન. હવે સ્ટેટ ટુ ટાઈપ્સનું ડેફિનેશન છે એની અંદર, કમ્પોઝિટ ટાઈપમાં કો ફેડરેશન અને ફેડરેશન. ફેડરેશન એવું છે જે પરમનન્ટ ટાઈપનું જે યુનિયન છે કે જે લીગલ યુનિયન છે એ લોંગ ટર્મ માટે હોય છે, પરમનન્ટ માટે હોય છે. અને કો ફેડરેશન એટલે જે ટેમ્પરરી પીરિયડ માટે અમુક જે રાજ્યો ભેગા થઈને, અમુક ટેરિટરી ભેગી થઈને, અમુક સ્ટેટ ભેગા થઈને એક ફોર પર્ટિક્યુલર પર્પઝ કે કોઈ વસ્તુને મેળવવા માટે કે કોઈ પણ એક ગોલ મેળવવા માટે લોકો ભેગા થાય છે. આફ્ટર ધેટ પર્પઝ ઇઝ સોલ્વ દે અગેન દે ગેટ સેપરેટેડ. એને કોન્ફેડરેશન કહેવાય છે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે વોટ ઇઝ ધ રિલેશનશીપ બિટવીન સ્ટેટ એન્ડ લો. જ્યારે રિલેશનશીપ બિટવીન સ્ટેટ એન્ડ લો જોઈએ છે ત્યારે એના ત્રણ થિયરીઝ છે. ફર્સ્ટ થિયરી સેઝ દેટ, થિયરી વન સેઝ દેટ સ્ટેટ ઇઝ સુપિરિયર ટુ લો એન્ડ ક્રિએટર ઓફ લો. સેલ્મન સેઝ ઇટ ઇઝ થ્રુ સ્ટેટ દેટ લો એક્ઝિસ્ટ. સેલ્મનનું કહેવાનું એવું છે કે જે સ્ટેટ પહેલા એક્ઝિસ્ટન્સમાં આવે છે એના પછી સ્ટેટ લો બનાવે છે. એટલે સ્ટેટ ઇઝ સુપિરિયર ટુ લો. લો સુપિરિયર નથી પણ સ્ટેટ સુપિરિયર છે. ઓસ્ટિન ડિફાઇન્સ લો એઝ અ કમાન્ડ ઓફ સોવેરિયન. ઓસ્ટિન ડિફાઇન્સ દેટ ધ લો એઝ અ કમાન્ડ ઓફ સોવેરિયન. એટલે એ કમાન્ડ કરે છે કે જે સાર્વભૌમત્વને, ઓથોરિટી પાવરને એ કંટ્રોલ કરે છે. સોવેરિયન હેઝ અ પાવર ટુ મેક લોઝ એન્ડ દે આર નોટ બાઉન્ડ બાય ઇટ. એટલે સોવેરિયન જે છે, જે સુપિરિયર ઓથોરિટી જે સ્ટેટની છે એની ઓથોરિટી છે કે જે લો બનાવે છે, પણ દે આર નોટ ધેમસેલ્સ બાઉન્ડ બાય દેટ પર્ટિક્યુલર લો. Rules, those are not made by the state, those are not law. એટલે as per the first theory, state is superior to law. એટલે જે પણ law જે state તરફથી બનાવેલા ન હોય, if the laws are not made from the state, it means that those are not law. The second theory says that the law is important than state. એન્ડ એન્ટિરિયર ટુ ધ સ્ટેટ, જે સેકન્ડ થિયરી છે એ એવું કહે છે કે લો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્ટેટ દેટ લો ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન ધ સ્ટેટ. એટલે લો વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એ સ્ટેટ કરતાં પહેલાં આવે છે. પહેલાં લો એક્ઝિસ્ટન્સમાં આવે છે, એના પછી સ્ટેટ બને છે. એઝ પર ધ પ્રોફેસર લેસ્કી રાઇટ્સ, રૂલ ઓફ લો ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ટુ ધ સ્ટેટ એન્ડ ઇન્ડીડ એન્ટિરિયર ટુ ઇટ. એમનું કહેવાનું એવું છે કે રૂલ ઓફ લો જે છે એ કોઈ પણ સ્ટેટ જોડે મર્યાદિત નથી, એ બધી જગ્યાએ સરખી રીતે લાગુ પડે છે. રૂલ ઓફ લો ઇઝ જે પણ લોનું છે એ, જે લો કહે છે સાચું છે એ સાચું છે, એઝ પર લો વોટ ઇઝ રોંગ ઇટ ઇઝ રોંગ. એટલે કોઈ પણ સ્ટેટ એના પહેલા નથી, લો ઇઝ સુપિરિયર ટુ ધ સ્ટેટ. એન્ડ ધ થર્ડ થિયરી એવું કહે છે, ધ લો એન્ડ સ્ટેટ દે આર ઇક્વલ.
એટલે કોઈ પણ ઇન્ફિરિયર નથી, કોઈ પણ સુપિરિયર નથી. જે સ્ટેટ છે એ જ લીગલ ઓર્ડર આપે છે, એ જ એ સોવેરિયન પાવર છે અને એ જ લીગલ ઓર્ડર આપે છે, એના દ્વારા જ લો બને છે, એટલે બંને ઇક્વલ છે. અને આ જે થિયરી છે, જે થર્ડ થિયરી, જે કહે છે કે લો ઇઝ સેમ એઝ અ સ્ટેટ ઓર સ્ટેટ ઇઝ સેમ એઝ અ લો, એના મેઇન સપોર્ટર હતા કેલ્સન. કેલ્સન ઇઝ અ મેજર સપોર્ટર ઓફ ધીસ વ્યૂ. હી સેઝ દેટ ધ ટર્મ ઇઝ આલ્ટરનેટિવલી યુઝ. એટલે આપણે કહી શકાય કે કોઈ પણ વસ્તુ એન્ફોર્સિબલ છે કે કોઈ પણ વસ્તુ સ્ટેટ દ્વારા જે ડાયરેક્ટ કરેલી છે એ ઇક્વલ જ છે. ઇટ એક્ટ્સ એઝ અ રૂલ વેન વી કોલ ઇટ એક્ટ. જ્યારે આપણે કોઈ પણ લોની વાત કરીએ છીએ કે કોઈ રૂલ બનાવવામાં આવ્યો છે, ત્યારે એ સ્ટેટ એઝ અ લો ઇમ્પ્લિમેન્ટ થાય છે. એન્ડ ઇફ જ્યારે કોઈ પણ જે લો છે એ એઝ અ ઇન્સ્ટિટ્યુશન વર્ક કરે છે, ત્યારે એ ગવર્મેન્ટ તરીકે જ્યારે વર્ક કરે છે ત્યારે એ સ્ટેટ તરીકે વર્ક કરે છે. ધીસ ઇઝ હાઉ દે આર રિલેટેડ ટુ ઇચ અધર. નેક્સ્ટ જે કન્સેપ્ટ છે આપણે જોવાનું છે, દેટ ઇઝ સોવેરેનિટી. અને એ આપણે જોઈ લીધું કે એ બેઝિક એલિમેન્ટ જે સ્ટેટનું છે, એ ફોર્થ એલિમેન્ટ એ સોવેરેનિટી. હવે સોવેરેનિટી ઇટ મીન્સ દેટ સુપ્રીમસી, સુપ્રીમ પાવર, રાઇટ ઓફ ડિમાન્ડ ઓબિડિયન્સ. એટલે જ્યારે સાર્વભૌમત્વમાં હોય છે, સુપ્રીમ પાવર હોય છે, એનાથી શું થાય છે કે એમની પાસે એવો રાઇટ આવી જાય છે કે લોકો એને ફોલો કરે. People will follow them. People will abide by that particular sovereign authority. Sovereign state is that which is not subordinate to anyone. The basic fundamental thing of sovereignty is કે એ કોઈનાથી પણ સબઓર્ડિનેટ નથી, કોઈના પણ અંડરમાં નથી. એ સુપ્રીમ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. ઇટ ઇઝ સુપ્રીમ ઓવર ધ ટેરિટરી અંડર ઇટ કંટ્રોલ. જેમ આપણે કહીએ છીએ કે ઇન્ડિયા ઇઝ અ સોવેરિયન કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ સોવેરિયન કન્ટ્રી એટલે ઇન્ડિયાની જે ટેરિટરી છે, એની જે બાઉન્ડ્રી છે, એની અંદરમાં એ સોવેરિયન કન્ટ્રી છે. એની બહાર એની કોઈ ઓથોરિટી નથી. ઇટ ઇશ્યુઝ ઓર્ડર વિચ ઓલ સિટીઝન, ઓલ પોપ્યુલેશન હુમસોએવર આર રિસાઇડિંગ ઇન દેટ પર્ટિક્યુલર ટેરિટરી, દે હેવ ટુ ફોલો ઇટ. Dicey says that there are two types of sovereignty, legal sovereignty and political sovereignty. Dicey nu kevanu mevu che jemne rule of law apyu tu theory, emnu kevanu evu che ke be prakar ni sovereignty hoi shake che, legal sovereignty hoi che ane political sovereignty hoi che. Austin's theory says that he explains state and sovereignty in the relationship of superior and dependent member. એમને જે કન્સેપ્ટ આપ્યો, જે પોલિટિકલ સાયન્સમાં આપણે યુઝ કરીએ છીએ, જે કન્સેપ્ટ છે રિલેશન બિટવીન સોવેરિયન સ્ટેટ એન્ડ ધ સબ્જેક્ટ. એટલે જેમ આપણે ઇન્ડિયાની વાત કરીએ, ઇન્ડિયા ઇઝ અ સોવેરિયન કન્ટ્રી, તો જે આપણા સિટીઝન છે દે આર કન્સિડર્ડ એઝ અ સબ્જેક્ટ ટુ દેટ પર્ટિક્યુલર સોવેરિયન. એન્ડ દેટ ઇઝ વાય દેટ સોવેરિયન કન્ટ્રી, સોવેરિયન સ્ટેટ કેન કંટ્રોલ દેર સબ્જેક્ટ. એટલે આપણા જે લો છે એ આપણા સબ્જેક્ટ ઉપર લાગુ પડે છે, આપણા જે સિટીઝન ઉપર લાગુ પડે છે, અને બીજા પર એ કંટ્રોલ નથી કરી શકતા. એન્ડ દેટ ઇઝ ધીસ થિયરી, ધીસ રિલેશનશીપ બિટવીન ધ સ્ટેટ એન્ડ દેર સબ્જેક્ટ ઇઝ ગિવન, ઇઝ એક્સપ્લેન બાય ઓસ્ટિન અંડર ધ થિયરી ઓફ સોવેરેનિટી. લેસ્કી, પ્રોફેસર લેસ્કી હેઝ ઓલ્સો સપોર્ટેડ ધીસ થિયરી. એમને કહ્યું હતું કે જેમ પ્રોફેસર, જેમ ઓસ્ટિનની થિયરી કહે છે, કમાન્ડ છે, ઓર્ડર છે અને સેન્કશન છે, આ ત્રણે ત્રણ વસ્તુ સોવેરેનિટી આપણને આપે છે કે એ કમાન્ડ કરી શકે છે, એ કંટ્રોલ કરી શકે છે. કમાન્ડ ઇઝ અ સેન્કશન, વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ. અને જો એ સોવેરેનિટીને અંડરમાં સેન્કશન પણ આપી શકે છે. ઇફ સમબડી ઇઝ નોટ ફોલોઈંગ દેટ કમાન્ડ, દેન દે વિલ ગેટ પનિશ્ડ. ધીસ ઇઝ હાઉ ધ કન્સેપ્ટ ઓફ સોવેરેનિટી વર્ક્સ અંડર ધ કન્સેપ્ટ ઓફ સ્ટેટ એન્ડ સોવેરેનિટી. ફાઇનલી પ્રોફેસર લેસ્કી એક્સપ્લેન્સ દેટ જે ઓસ્ટિનની જે થિયરી છે એ આજકાલના કરન્ટ સિચ્યુએશનમાં સોવેરેનિટી અને સ્ટેટ ઓફ સોવેરેનિટીને લાગુ પડતી નથી. બટ એમની જે બેઝિક એલિમેન્ટ આપ્યા હતા એમને, ઓર્ડર, સેન્કશન એન્ડ કમાન્ડ, એ ત્રણે ત્રણ સોવેરેનિટીના કન્સેપ્ટને ઇક્વલી લાગુ પડે છે. સિમિલરલી માઇને એવું કહ્યું હતું કે કમ્પ્લીટ સોવેરેનિટી કોઈની ન હોઈ શકે. કોઈ પણ, કેમ કે સોવેરેનિટી જ્યારે આવે છે સ્ટેટને આપે છે, એ લીગલ ઓથોરિટી સ્ટેટને મળે છે, પણ એ ક્યારે મળે છે કે જ્યારે એ લોકો
સપોર્ટ કરે છે, જ્યારે લોકો જ્યારે સપોર્ટ કરે છે ત્યારે જ કોઈ પણ ગવર્મેન્ટ એ ચાલી શકે છે. જો લોકો એને સપોર્ટ ન કરે તો એ ગવર્મેન્ટ ચાલી ન શકે. એટલા માટે દે આર નોટ, સોવેરેનિટી ઇઝ નોટ ગિવન વિથ ધ અનલિમિટેડ પાવર, બટ દે આર ગિવન અંડર ધ લિમિટેડ પાવર, એન્ડ દેટ ઇઝ ઓલ્સો ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ હ્યુમેનિટી. This is how we have covered the concept of state and sovereignty and their relationship between each other. Thank you. Tamne koi pan taklif understanding ma hoy to you can contact me. Thank you.